आकाशवाणी भूज अमदावाद वडोदरा अने राजकोट प्रस्तुत छे नाटक संस्कारनी शोध। लेखक डॉक्टर कांति गोर, रजूआत जयेश रावल, कलाकारों जयेश रावल, भावना माकड़, मनोज सोनी अने डॉक्टर उमर समा। શિષ્યો, ઊંડા શ્વાસ લો, પૂર્વ દિશામાં દૃષ્ટિપાત કરો। ભગવાન આદિત્ય પ્રગટી રહ્યા છે, સંસારના કલ્યાણ માટે એમનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે। તેમના દર્શનથી તન અને મન બે પ્રફુલ્લિત થઈ જશે। આ ગુરુજી, સૂર્ય તો રોજ ઉગે છે, એક દિવસ જોઈ લઈએ તો ચાલે, એના માટે તમે અમને વહેલા શા માટે ઉઠાડો છો? મને તો એ જ નથી સમજાતું। હા ગુરુજી, અમે તો આપને ક્યારના પૂછવા માંગતા હતા, પણ મારી તો હિંમત તો જ ન આલ્યો। આજે મૃગેશે હિંમત કરીને પૂછી જ લીધું, તો તમે જવાબ તો આપો। તંદુરસ્ત રહેવું હોય તો કુદરતને અનુસરવું પડે। સવારે વહેલા જાગી અને પ્રાતઃ કર્મમાંથી પરવારી અને ભગવાન આદિત્ય નારાયણના દર્શન કરી અને નિત્ય કર્મો કરવા જોઈએ, તો જીવનમાં સુખ શાંતિ મળે। એવું કરવાની કઈ જરૂર જ નથી, મારા માતા પિતા એવું કઈ કરતા જ નથી, તોય તંદુરસ્ત છે અને જેને મજાથી જીવે છે। તારા માતા પિતા શું કરતા હતા તે અને શું કરી રહ્યા છે તે પણ જાણો છો? ઓહો, તમે બે સામેની પર્ણકુટીની દિવાલ પર નજર કરો, તમને પણ દેખાશે। ઉઠ, ઉઠે। અરે બબુડાને શા માટે ઉઠાડો છો? હજુ તો સવાના 10 જ થયા છે, એને સુવા દો। પણ સુવાની હદ હોય ને, કેટલા વાગા સુધી ઊંઘશે? કુંભકર્ણ બનાવવો છે એને? તે કામ ન હોય ને તો ભલે ઊંઘતો। મારી માં તો કહેતી કે છોકરાને તો જાગતા હોય ને તો દવા પીવડાવીને ઊંઘતા રાખવા, એને પણ આરામ મળે અને આપણને પણ શાંતિ। તે એને દવા પાઈ છે? ના રે ના, એવી જરૂરિયાત નથી પડી, વારસો તો તમારો જ મળ્યો છે ને। તમે સવારના 9 વાગ્યા સુધી નશકોરા બોલાવો છો, તો આ તો નાનકો છે, તે તમારાથી થોડું તો વધારે જ ઊંઘે કે નહીં? એ તે મોડી રાત સુધી દુકાનનો હિસાબ કોણ તારો બાપ લખે છે? એમાં મારા બાપને વચ્ચે લાવવાની જરૂર નથી હો, એ તો ચપટી વગાડતા લાખો રૂપિયા કમાઈ લેતા। હા, ખબર છે તારો બાપ શું કરતો હતો? એ તો ડાકુનો સાગરીત હતો, અને કયા માણસ પાસે કેટલું ધન છે ને કોને ક્યારે લૂંટી શકાય ને એની માહિતી આપતો, અને લૂંટનો માલ સગે વગે કરવામાં ડાકુઓને મદદ કરતો હતો। આ મને બધી ખબર છે। તે એમ કરવામાં હિંમત જોઈએ, હિંમત! ઈ કામ તમારું નહીં, તમે ગામના ભોળા માણસોને આખી જિંદગી ઠગશો ને તોય બે દોકડા ભેળા નહીં થાય તમારાથી। એ તારા બાપની જેમ માણસોને લૂંટતો નથી, સમજી? એ મારો બાપ તો થોડી ઘણી માહિતી આપે છે ને, એ પણ કરોડપતિની, પણ તમે તો મજૂરોને છોડતા નથી। મજા આવી ગઈ, મારા ઘરમાં પણ આવું જ ચાલતું, એને બંદા મોડે સુધી ઘોર્યા કરતા। આ તો વળી મારી માને કોઈ કીધું કે આશ્રમના ગુરુજી બહુ મોટા જાણકાર છે, સોનું બનાવવાની વિદ્યા જાણે છે, એટલે મને અહીંયા મૂકી ગઈ। બાકી આ જે આપણા ગુરુજી, ઈ પાછા આવું કઈ શીખવાડતા જ નથી। હા, કઈ નથી શીખવાડતા। મેં તમને થોડા મંત્રો આપેલા, તેનો અભ્યાસ કર્યો? તમે તો સોનું બનાવવાની વિધિ બતાવતો મંત્ર આપેલો, અને તેમાં તો આ બધું અષ્ટમ ભષ્ટમ લખેલું છે ગુરુજી। કેમ, શી તકલીફ પડી? આ ગુરુજી, તમે કીધું કે 14 જાતની વનસ્પતિઓના ફૂલનો રસ એકઠો કરવો અને એમાં લોખંડને 12 દિવસ સુધી ડૂબાડીને રાખવાનું બોલો, તો એમાં તમને શું વાંધો પડ્યો? અમે એ વનસ્પતિ એકઠી કરી એમાં લોખંડને ડૂબાડ્યું, પછી હવે એમાં લખ્યું છે કે સફેદ રંગના ફૂલોનો અર્ક કાઢી ને લોખંડને એમાં ડૂબાડું। હા તો એમ કરો। પણ સફેદ ફૂલ તો અનેક જાતના હોય, કયા ફૂલનો કયો ઉપયોગ કરવો અને કેટલો સમય લોખંડને એમાં ડૂબાડવું? પ્રયોગ કરો, એક દિવસ જરૂર સફળતા મળશે। પણ ગુરુજી,
આપ તો સર્વ વિદ્યાના જ્ઞાતા છો, આપ અમને વનસ્પતિનો પરિચય કરાવી દો એટલે પ્રયોગ થાય પૂરો. કે પછી આપ પણ જાણતા નથી અને આજ્ઞા રાખો છો. વત્સ, દરેક બાબત માટે એક ચોક્કસ સમય હોય છે, યોગ્ય સમયે જ આવી વિદ્યાઓનું જ્ઞાન અપાતું હોય છે, તમને પણ એ મળશે. એમ નહીં, આપને આપને અમારા ઉપર વિશ્વાસ નથી? સવાલ વિશ્વાસનો નથી, પાત્રતાનો છે. તો શું અમે આ વિદ્યાને પાત્ર નથી? પાત્રતા વ્યક્તિના ચહેરા પર લખેલી હોતી નથી, પાત્રતાને ચકાસવી પડે છે. તો આપને આપને અમારી પાત્રતાનો ખ્યાલ ક્યારે આવશે? કે પછી આપ અમને સુવર્ણ બનાવવાની વિદ્યા આપવા જ નથી માંગતા? આપવા જ નથી માંગતા? વેદ અને અધ્યાત્મની અનેક મહાન વિદ્યાઓમાં તમને બેને ખાસ રસ નથી, પણ તમે બે સુવર્ણ સિદ્ધિની પાછળ શા માટે પડ્યા છો? અમે ઘણું બધું સોનું બનાવી અને દુનિયામાંથી ગરીબી દૂર કરવા માંગીએ છીએ. બરાબર, ઠીક છે, આપને ચારેક દિવસ પછી આ પ્રશ્નનું સમાધાન મળી જશે. મને તો એ જ નથી સમજાતું કે આ ગુરુએ ગુરુજીએ આ વિકટ માર્ગે જવાનું શા માટે કીધું હશે? અરે ભાઈ, આપણને જેને મળવાનું કીધું છે ને એને મળશું એટલે આપણને ખ્યાલ આવી જશે. અરે મળવાનું પણ છે અને એ જે આપે એ લઈ આવવાનું છે, પણ એના માટે આવી લાંબી અને જોખમી મુસાફરી. એ તો એ માણસ ને મળશું ત્યારે સમજાઈ જશે. મદદ માટે બૂમ પાડે છો? ક્યાં હશે, ક્યાં ભણે, ક્યાં હશે જોતો? આ બાજુ આવો, તમારી સામે જે ઝાડ છે તેની ડાબી તરફ એક મોટો ખાડો છે, તેમાં પડ્યો છું. અરે ભાઈ, શું થયું? ખાડામાં કેમ પડી ગયા? અને મેં જીવ બચાવવા ગાડામાં જંગલાવી દીધું. એ તો સિંહ ની ત્રાળ સાંભળીને ભાગી ગયું. એ ભાઈ, રીંછ કે કોઈ જંગલી જાનવર આવી પહોંચે તો અમે સીધા એના પેટમાં પહોંચી જઈએ. ભાઈ, કા તો આ ખાડામાં પડીએ. ના ભાઈ, તું તો આ ખાડામાં જ આરામ કર ભાઈ, અમે જઈ. તારા કર્મ નું ફળ તું ભોગો, તારા નસીબમાં લખ્યું હશે તો તારામાં શક્તિ આવી જશે અને તું પોતે જ બહાર આવી જશે. સામેના વેલાને તોડીને ખાડામાં નાખો, એને જરા પકડી રાખો, હું એના ટેકે ટેકે બહાર આવી જઈશ. આટલી મહેરબાની કરો, હું સોની છું અને તમને ઘણું બધું સોનું આપી. સોનું બનવું અમને મળવાનું જ છે ભાઈ, અમે જીવતા છું ને તો બધું મળશે. ભાઈ, બીમાર અને તકલીફમાં મુકાયેલા ને મદદ કરવી એ તો આપદ ધર્મ છે. એ તો બધું ભણવામાં સારું લાગે, એના માટે મરાય નહીં. આ ભાગો યારી ચાલશે, પણ તમને સોનું મળશે તો શું કરશો? એ આ તો ગાંડો માણસ લાગે છે ભાઈ, આ ખાડામાંથી બહાર કેમ નીકળાય એનો તો તું વિચાર કર. સોનું મળશે તો જલસા કરશું. તારી જેમ જંગલમાં નહીં ભટકી, બચાવ બચાવ આમ બૂમો પાડતો રહેજે. તું કોઈ મૂર્ખ નો સરદાર આવશે તો તને મદદ કરે. આવી ગયા, કઈ તકલીફ તો નથી પડી ને? અમે થોડા મૂર્ખ છીએ તે તકલીફ પડે. આ તમારી વસ્તુ જે તમે મંગાવી હતી, પણ આના માટે અમને જંગલના માર્ગે કેમ મોકલ્યા?
અરે આ તો બાજુના ગામમાં પણ મળતી હતી, એને માટે તમે અમને જોખમી માર્ગે શું કામ મોકલ્યા? પણ શું થયું? અરે અમે મૂર્ખાઈ કરી હોત ને તો અત્યારે અહીંયા પહોંચ્યા જ ન હોત. કેમ, એવું તે કેવું જોખમ આવી પડ્યું? એક માણસ ખાડામાં પડ્યો હતો, એને ઈ છે ને અમને બહાર કાઢવાનું કહેતો હતો, અને અમે અહીંયા રોકાણા હોત ને તો રીંચ કે હોત કે સિંહના પેટમાં ગયા હોત. પણ એ તો જંગલના રસ્તે કોઈ પણ સમયે બની શક્યું હોત. આપણે સાવચેત રહીએ ને તો કઈ વાંધો ના આવે. તમે મદદ કરો તો કંઈક આપવાની વાત એણે પણ કરી હશે ને? એ તો અમને સોનું આપવાનું કહેતો હતો, પણ અમે થોડા મૂરખ છીએ. સોનું તો તમે અમને કેમ બનાવવાનું એ શીખવાડવાના છો ને, પછી શું કામ ઉપાધિ કરીને જાનનું જોખમ લઈએ? હે, તમે તો એવું પણ કહેલું ને કે તમને ઘણું સોનું મળી જાય પછી તમે જલસા જ કરવાના છો. એ એ તમને એ કેમ ખબર પડી? તમે એવું કહેલું કે નહીં? પણ એ માણસ તો હજી બહાર પણ નથી નીકળ્યો. હે, અને એ તમને કેવી રીતે વાત કરે? એ માણસ બહાર નીકળી ચૂક્યો છે. હે, તમને કેમ ખબર પડી? એ માણસ અહીં હાજર છે. ક્યાં છે? ક્યાં છે? તમે તો તમારી જાતને બહુ હોશિયાર માનો છો ને. એ ગુરુજી, એ માણસ અમને બતાવો પેલા. હું જ હતો એ માણસ. તમે તમે કેવી રીતે હોઈ શકો? તમારો અવાજ જુદો હતો, દેખાવ બધું જુદું હતું. તમે એ ભૂલી ગયા કે હું નાટ્ય વિદ્યા પણ ભણાવું છું, અવાજ પણ બદલાવી શકું છું. હા, એવું જ હતું. વેશભૂષા પણ આવડે છે. ખાડામાં અંધારામાં તમને છેતરવા એ બહુ સરળ હતું. ગુરુજી, એમાં છે ને એવું હતું કે અમે એને મદદ ના કરી કારણ કે અમે એને ઓળખતા ન હતા. જાણે એને કેમ મદદ કરાય? ઓળખીતાને જ મદદ કરાય. સુવર્ણ સિદ્ધિ તમને એટલા માટે જ મેળવવી છે ને કે તમે જલસા કરી શકો. હું નથી ગુરુજી, આ તો અજાણ્યાને થોડું સાચું કહી દેવાય. વત્સુ, માણસના મનમાં જે હોય ને તે જ સરળતાથી બહાર આવતું હોય છે. ગુરુજી, એ ગુરુજી, અમે તમને વચન આપીએ છીએ, તું એ કે જેવો કે વચન કે અમે તમે આપ આપશો ને તો સુવર્ણ સિદ્ધિનો અમે દુરુપયોગ નહીં કરીએ. ક્યારેય નહીં કરીએ. આપો ને સુવર્ણ સિદ્ધિ, આપો ને, આપો ને, આપો ને. વત્સ, મેં કહેલું ને કે પાત્રતા વિના આવી વિદ્યા ન અપાય. વળી સાચું સોનું તો સંસ્કાર છે. બીજાને મદદ કરવી, પોતાના જ્ઞાનનો સદુપયોગ કરવો, વિદ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, વિનય વિવેકથી વર્તવું, આ બધી પાત્રતા ધરાવતા સંસ્કારી છાત્રની શોધમાં હું હતો. લાગે છે કે આપણા દેશમાં સંસ્કારનો દુકાળ પડ્યો છે. તમે જાઓ, સોનું તો તમારી ભીતર પડ્યું છે, સંસ્કારનું સોનું. સંસ્કારની શોધ. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. લેખક ડોક્ટર કાંતિ ઘોર, રજૂઆત જયેશ રાવલ, કલાકારો જયેશ રાવલ, ભાવના માંકડ, મનોજ સોની અને ડોક્ટર ઉમર સમા.